છાપી ગ્રામ પંચાયત અને ભરતભાઈ સરપંચ દ્વારા દશામાની મૂર્તિને લઈ વિસર્જન માટે સરાહનીય કામગીરી. છાપી પંચાયત દ્વારા મૂર્તિને પધરાવવા કરાઈ વૈકલ્પિક સુવિધા. દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે દશામાની મૂર્તિને લઈ કોઈ પણ પ્રકારના નદી તળાવમાં ભીડ એકઠી ન થાય તે માટે નદી અને તળાવમાં મૂર્તિ વિસર્જન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ 5,000 નો દંડ ફટકારવાનો નિયમ પણ કરાયો હતો, જેને લઈને છાપી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ચૌધરી દ્વારા પોતાના ગામમાં લોકોની ધાર્મિક આસ્થાની લાગણી દુભાય નહીં તે માટે થઈ ગામના લોકોને મૂર્તિ વિસર્જન કરવા માટે એક વૈકલ્પિક સુવિધા ઊભી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે કે તળાવો અને નદીઓની અંદર જે મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે તો એમને 5,000 રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવશે, જેના કારણે છાપી ગ્રામ પંચાયતની અંદર સરપંચ ભરતભાઈ ચૌધરી દ્વારા એક વૈકલ્પિક સુવિધા કરવામાં આવી છે. અને એ વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે છાપીના જ્યોતિનગર વિસ્તારની અંદર આવેલા એક ખરાબાની જગ્યાની અંદર એક પ્રકારે ખાડો કરી અને એની અંદર પ્લાસ્ટિક પાથરી અને પાણી ભરી અને લોકોની ધાર્મિક લાગણીઓ ના દુભાય અને આસ્થાને કોઈ નુકસાન ના થાય એ અંતર્ગત એમને આ એક પ્રકારનું એક આગવું પગલું ભરેલું છે, જે આજુબાજુના વિસ્તારમાં કદાચ આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો પણ હોઈ શકે છે. અને ગુજરાત સરકારની જે આ એક આગવી પ્રણાલી હતી અને જે ગાઈડલાઇન્સ હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને લોકો ભેગા ના થાય એના માટે સરપંચ સાહેબે અહીં માત્ર બે લોકો આવી અને મૂર્તિ વિસર્જન કરે એવો એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. કેમેરા પર્સન સચિન સિંઘલિયા સાથે પ્રદીપ પરમાર, HBN ન્યૂઝ, બનાસકાંઠા. છાપીના જ્યોતિનગરમાં સારદાસી સ્કૂલના પાછળના વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં જીસીબી દ્વારા ખાડો કરી અંદર પ્લાસ્ટિક પાથરી તેમાં પાણી ભરી અને મૂર્તિ વિસર્જન કરવા માટેની વૈકલ્પિક સુવિધા ઊભી કરાઈ હતી, જેથી લોકોમાં પણ હર્ષની લાગણી પ્રસરી હતી અને આખા વિસ્તારમાં પ્રથમ આ પ્રકારની વ્યવસ્થા કરાતા લોકોએ પણ સરપંચની પ્રશંસા કરી અને કામગીરીને વખાણી હતી. આ જ રોજ છાપી ગામના લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આ જગ્યા પર વિધિવત રીતે દશામાની મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હર હંમેશ પોતાના ગામના લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે છાપી સરપંચ ભરતભાઈ ચૌધરી પ્રયત્નશીલ રહે છે અને ભરતભાઈ ચૌધરીએ પ્રજાના સાચા સેવક અને પ્રતિનિધિ હોવાનું ઉત્તમ અને આગવું ઉદાહરણ પૂરું પાડે છે. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. છાપી ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા દશામાના વ્રત નિમિત્તે આ વૈકલ્પિક સુવિધા મૂર્તિ વિસર્જન માટે કરવામાં આવી છે. એ બહુ સરસ વસ્તુ છે અને સરપંચશ્રીનો બહુ ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકાર દ્વારા નદી તેમજ તળાવોના અંદર વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, જેથી છાપી ગામની જે જાહેર જનતા છે એમને આસ્થાની ઠેસ ના પહોંચે છે, તેમજ તેમને જે એ લોકોને અહીંયા અનુકૂળતા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને 2 માણસો આવી અને અહીંયા એમનું મૂર્તિનું વિસર્જન કરે, જેથી અમે છાપી ગ્રામ પંચાયત દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી.